हेलो स्टूडेंट, गुड मॉर्निंग, जय स्वामीनारायण। आज आप टॉपिक में जोईशू पासवर्ड प्रोटेक्शन, हाउ टू क्रिएट स्ट्रॉन्ग पासवर्ड, एट्ले कि तमारे सिक्योरिटी में इलेक्ट्रिकल गेजेट्स नी अंदर अने जे तमे मेल, व्हाट्सएप, फेसबुक, इंस्टा के जे जरूरी मीन्स के तमारा एकाउंट होय छे तो एने कई रीते पासवर्ड आपवो अने तमारा मीन्स के ए जे एकाउंट छे एने कई रीते तमे मीन्स के हैकर थी कवर करी सको छो, तो एना विषे आज आपणे जोईशुं। तो यूज डिफरंट पासवर्ड एवरीवेर, एटले के दरेक जण मीन्स के होय छे ए अलग अलग रीते मीन्स के पोतानो पासवर्ड मीन्स के आपता मीन्स के अंदर एंटर करता होय छे। तो वाई वुड यू डू धीस वेन इट्स सो इजी टू जस्ट टाइप फीडो एट एवरी पासवर्ड प्रॉम्प्ट, એટલે કે ફીડોનો મીન્સ કે દરેક પાસવર્ડ પ્રોમ્પ્ટ પર ફીડો છે, જ્યારે આપણે જે કે ટાઈપ કરવું મીન્સ કે સરળ હોય છે ત્યારે તમે મીન્સ કે પાસવર્ડ પ્રોમ્પ્ટ પર ફીડોનો યુઝ કરી શકો છો। હિયર વાય ઇફ ફીડો ગેટ્સ ક્રેક વન્સ ઇટ મીન્સ ધ પર્સન વિથ ડેટ ઇન્ફો નાઉ હેઝ એક્સેસ ટુ ઓલ ઓફ યોર ઓનલાઈન અકાઉન્ટ્સ। અહીં તમે જુઓ છો કે હિયર વાય, એટલે કે શા માટે, જો ફ્રીડો એકવાર ક્રેક થઈ જાય તો તેનો અર્થ એ થાય છે કે તે જે મીન્સ કે જે તે ઇન્ફોર્મેશન જે તે વ્યક્તિની પાસે છે એ હવે તમારી બધી જ ઓનલાઈન એક્સેસ મીન્સ કે એકાઉન્ટમાં તમારી ઓનલાઈન એકાઉન્ટની જે એક્સેસ હોય છે તે વ્યક્તિની દરેક માહિતીવાળી મીન્સ કે ઇન્ફોર્મેશનવાળી હોય છે। નેક્સ્ટ આવે છે અવોઇડ કોમન પાસવર્ડ। તો તમે કોમન પાસવર્ડ જ્યારે અંદર નાખો છો એકાઉન્ટની અંદર, તો મીન્સ કે તેનાથી તમારા મીન્સ કે ડિસએડવાન્ટેજ શું રહે છે એના વિશે જોઈશું। તો કે કોમન પાસવર્ડ રખાય કે પછી સ્ટ્રોંગ પાસવર્ડ રખાય એના વિશે આપણે જોઈશું। તો સિમ્પલ કે તમારે પાસવર્ડ કેવી રીતે મીન્સ કે અકાઉન્ટની અંદર મીન્સ કે નાખવાનો હોય છે, તો તમે મીન્સ કે જે હેકર તમારી જે મીન્સ કે સિસ્ટમ હોય છે કે તમારા એકાઉન્ટ હોય છે કે તમારું જે ટ્રાન્ઝેક્શન તમે અત્યારે જોતા હશો કે ઘણા બધા એવા મીન્સ કે બનાવ બનતા હોય છે, તો તમારી પાસેથી ડાયરેક્ટ તમારો એકાઉન્ટ નંબર આપે છે, માગે છે, તો તમે બેંકમાંથી બોલે છે એ વિચારીને ઘણા બધા લોકો મીન્સ કે અકાઉન્ટ નંબર આપી દે છે, ને ડાયરેક્ટલી શું થાય છે કે તમારા અકાઉન્ટમાંથી મીન્સ કે પૈસા મીન્સ કે ઉપાડવાનું, એટલે કે મીન્સ કે એ લોકો લઈ લે છે। પ્લસ જો તમે કોઈ પ્રાઇવેટ મીન્સ કે તમારું એકાઉન્ટ હોય કે જાણે કે જીમેલ હોય, ફેસબુક હોય, તો શું હોય છે કે એ બધાનો જો તમે પાસવર્ડ આપી દો છો તો એ મીન્સ કે શું હોય છે કે તમારામાં મીન્સ કે હેક કરવાનો પ્રયત્ન કરે છે અને તમારા થ્રુ મીન્સ કે એ તમને બી ખબર નહીં હોતી અને એ ઓનલાઈન થઈને મીન્સ કે એ મીન્સ કે તમારા ફ્રેન્ડને એ બધાને મીન્સ કે શું કરે છે કે જે મેસેજીસ ને એવું હોય છે તે મોકલે છે। તો આપણે જોઈશું કે અવોઇડ કોમન પાસવર્ડ, એટલે કે આપણે કોમન પાસવર્ડને અવોઇડ કરવાનો છે, અને જો તમે પાસવર્ડ આપો છો તો કઈ રીતે મીન્સ કે તમે આપો તો તમારા એકાઉન્ટ મીન્સ કે સેફ રહી શકે। તો ઇફ ધ વર્ડ યુ યુઝ કેન બી ફાઉન્ડ ઇન ધ ડિક્શનરી ઇટ ઇઝ નોટ અ સ્ટ્રોંગ પાસવર્ડ। જો તમે જે શબ્દનો મીન્સ કે ઉપયોગ કરો છો તે ડિક્શનરીમાંથી મળી શકે છે તો તે મજબૂત પાસવર્ડ મીન્સ કે તે સ્ટ્રોંગ પાસવર્ડ નથી। ઇફ યુ યુઝ નંબર ઓર લેટર્સ ઇન ધ ઓર્ડર દે અપીયર ઓન ધ કીબોર્ડ, અહીંયા મેં લખેલું છે 1 2 3 4, ઓર મેં ડિક્શનરીનો મીન્સ કે વર્ડ લીધેલો છે કે QWERTY, ઇટ ઇઝ નોટ અ સ્ટ્રોંગ પાસવર્ડ। જો તમે ક્રમમાં નંબરો અથવા અક્ષરોનો યુઝ કરો છો તો તેઓ મીન્સ કે શું દેખાય છે, આપણે કીબોર્ડ ઉપર જ મીન્સ કે તે દેખાતા હોય છે, તો તે મજબૂત પાસવર્ડ નથી। એટલે સિમ્પલી 1 2 3 4 કે કોઈ લેટર વડે મીન્સ કે તમે પાસવર્ડ આપો છો તો એ તમારો સ્ટ્રોંગ પાસવર્ડ ગણાતો નથી। તો ઇફ ઇટ ઇઝ ધ નેમ ઓફ યોર રિલેટિવ્સ, યોર કિડ્સ, ઓર યોર પેટ, ફેવરેટ ટીમ, ઓર સિટી, ઓફ યોર બર્થ, ગેસીસ વોટ ઇટ
ઇટ ઇઝ નોટ અ સ્ટ્રોંગ પાસવર્ડ. એટલે કે જો તમે તમારા સંબંધીઓમાંથી મીન્સ કે તમારા બાળકો અથવા તમારા મીન્સ કે તમારા જે પેટ હોય છે એનું નામ અથવા તમારી મનપસંદ ટીમ અથવા તમારા જન્મનું સિટી એ વગેરે અનુમાન કરો છો કે હું એ પાસવર્ડ રાખું તો શું તમને લાગે છે કે એ તમારો સ્ટ્રોંગ પાસવર્ડ હોઈ શકે? તો કારણ કે જે તમારી જોડે રહે છે મીન્સ કે તમે જેના જોડે મીન્સ કે તમારા ફ્રેન્ડ સર્કલ જોડે રહો છો એને તમારા વિશે બધી જ ઇન્ફોર્મેશન ખબર હોય છે. એટલે તમે આ બી મીન્સ કે તમે જો વિચારતા હો તો આ મારો સ્ટ્રોંગ પાસવર્ડ રહેશે તો એ બી મીન્સ કે તમે જે અનુમાન કરો છો એ બી મીન્સ કે ગેસીસ કરો છો એ બી મીન્સ કે રોંગ છે. તો ઇફ ઇટ ઇઝ યુઅર બર્થડે, એનિવર્સરી, ડેટ ઓફ ગ્રેજ્યુએશન, ઇવન યુઅર કાર લાયસન્સ, પ્લેટ નંબર, ઇટ ઇઝ નોટ અ સ્ટ્રોંગ પાસવર્ડ. એટલે કે જો તમે એવું વિચારતા હો કે આના સિવાય કે મારો જન્મદિવસ હોય, મારી મેરેજ એનિવર્સરી હોય, કે મેં ગ્રેજ્યુએશનની કોઈ હું ડેટ નાખું, કે તમારી મીન્સ કે લાયસન્સ, કાર લાયસન્સ, પ્લેટ નંબર પણ, તો એ બધું જો તમે વિચારો છો તો એ બધું જ બી રોંગ છે, કારણ કે એ તમારો સ્ટ્રોંગ પાસવર્ડ ગણાતો નથી. ઇટ ડઝ નોટ મેટર ઇફ યુ ફોલો ધીસ વિથ અનધર નંબર. તો શું છે કે આ તે બધી બાબતો જે મીન્સ કે જો તમે આને બીજાની સાથે મીન્સ કે અનુસાર ફોલો કરો છો તો પણ મીન્સ કે તે નંબરોમાં વાંધો આવતો નથી. ધીસ આર ઓલ થિંગ્સ હેકર વુડ ટ્રાય ફર્સ્ટ દે રાઇટ પ્રોગ્રામ ટુ ચેક ધીસ કાઇન્ડ્સ ઓફ પાસવર્ડ ફર્સ્ટ ઇન ફેક્ટ. આ તે બધી બાબતો જે હેકરો પહેલાં જે મીન્સ કે ફર્સ્ટ પ્રયાસ કરે છે તો તેઓ આ પ્રકારના પાસવર્ડો તપાસવા માટે મીન્સ કે શું કરે છે, પ્રોગ્રામિંગ કરે છે. તે મીન્સ કે પ્રથમ ટ્રાયમાં મીન્સ કે તેઓ હકીકતમાં પ્રોગ્રામિંગ કરે છે. તો સિમ્પલ રીતે કોઈ તમારા એકાઉન્ટે મીન્સ કે હેકરે તમારું એકાઉન્ટ હેક કરી લીધેલું છે તો એમાં તમે જનરલ સેટિંગમાં જઈને જે જનરલ ઓપ્શન હોય છે એની અંદર તમે તમારી ડિટેલ નાખેલી જ હોય છે તો એ શું કરે છે કે એના થ્રુ મીન્સ કે તમે જે તમારી બર્થ ડેટ મીન્સ કે મેરેજ એનિવર્સરી, કોઈ લાઇસન્સ કાર્ડનો નંબર નાખેલો હોય કે તમે ઘણા બધા એવા મીન્સ કે ઘરવાળાની મીન્સ કે તમે અંદર એન્ટર કરાયેલી હોય બર્થ ડેટ, અમુક ઇમ્પોર્ટન્સ ડોક્યુમેન્ટ મીન્સ કે અંદર હોય તો એ બધા થ્રુ એ શું કરે છે કે પાસવર્ડ મીન્સ કે એ પાસવર્ડના નંબર અથવા જે લેટર વર્ડ્સ છે તેનો યુઝ કરીને એને શું કરે છે કે હેક કરવાનો મીન્સ કે બીજા તમારા એકાઉન્ટ જે લિંકઅપ હોય છે એને હેક કરવાનો પ્રયત્ન કરે છે. એટલે જો તમે વિચારતા હોવ કે કોમન પાસવર્ડમાં હું આ મીન્સ કે આ જે બધી બાબતો મેં કહી એ હું રાખી શકું તો એ રોંગ છે. નેક્સ્ટ આવે છે હાઉ ટુ બિલ્ડ સ્ટ્રેન્થ. તો સ્ટ્રોંગ પાસવર્ડ સોલ્યુશન એટલે ફર્સ્ટ આવે છે હાઉ ટુ બિલ્ડ સ્ટ્રેન્થ, એટલે કે સ્ટ્રોંગ પાસવર્ડ સોલ્યુશન શું છે. તો ટુ ક્રિએટ અ સ્ટ્રોંગ પાસવર્ડ યુ શુડ યુઝ અ સ્ટ્રીંગ ઓફ ટેક્સ્ટ ધેટ મેક્સ નંબર્સ લેટર્સ ધેટ આર બોથ લોઅર કેસ એન્ડ અપર કેસ એન્ડ સ્પેશિયલ કેરેક્ટર્સ. એટલે કે જો તમે મીન્સ કે કોઈ સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા માગતા હો તો તમારે સૌથી પહેલાં તો મીન્સ કે શું કરવાનું કે લોઅર કેસ અને અપર કેસના જે અક્ષરો છે મીન્સ કે જે વર્ડ્સ છે તેને શું કરવાનું કે મિક્સઅપ કરીને મીન્સ કે તમે કોઈ સ્પેશિયલ કેરેક્ટર મીન્સ કે એ પાસવર્ડની અંદર તમે રાખી શકો છો. એટલે કે તમે જો પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા માગતા હોવ તો શું છે કે એ વર્ડની અંદર તમે લોઅર કેસ અને અપર કેસનો મીન્સ કે યુઝ કરી શકો છો તો એ તમારો શું થશે કે સ્ટ્રોંગ પાસવર્ડ ગણાશે. ઇટ શુડ બી 8 કેરેક્ટર્સ, preferably many more, a lot more. The character should be random and not follow from word alphabetically or from your keyboard layout. એટલે કે મીન્સ કે ઓછામાં ઓછા તમારા પાસવર્ડની અંદર 8 અક્ષરો મીન્સ કે વર્ડ હોવા જોઈએ તો એ વધારે મીન્સ કે ઘણું વધારે મીન્સ કે સારું ગણાય છે. તો ધ કેરેક્ટર શુડ બી રેન્ડમ એટલે કે મીન્સ કે તે મીન્સ કે જે રેન્ડમલી જે મીન્સ કે કેરેક્ટર હોય છે અને તે શબ્દોનું તમે મીન્સ કે વર્ડ્સનું મીન્સ કે શું કરો છો ફોલોઅપ નથી લેતા તો જે મીન્સ કે આલ્ફાબેટિકલી અથવા તમારી કીબોર્ડ લેઆઉટ ઉપરથી મીન્સ કે હોય છે. એટલે કે તમે જે કીબોર્ડ ઉપરથી મીન્સ કે તમે આલ્ફાબેટિકલી જે વર્ડ્સ આપો છો એ મીન્સ કે ઓછામાં ઓછા તમે જે પાસવર્ડ છે તો રેન્ડમલી તમે 8 અક્ષરનો યુઝ કરી શકો છો તો મીન્સ કે શું થાય છે કે એ સ્ટ્રોંગ પાસવર્ડમાં તમારો મીન્સ કે એક સ્ટેપ ગણાય છે.
नेक्स्ट आए छे सो हाउ डू यू मेक सच अ पासवर्ड. तो तमे खरेखर में जो पासवर्ड स्ट्रॉन्ग राखवा मागता हो तो तमे एने कई रीते मीन्स के बनावी सको छो तो आपणे एने जोईए स्टेप. तो स्पेल अ वर्ड बेकवर्ड एक्जाम्पल आपेलू छे मैं टर्न न्यूअर इन टू मैं अँ मीन्स के जे छे के आर ओ वाय डब्ल्यू एन एट्ले कि मैं आल्फाबेटिकली मीन्स के शूँ लीधेलू है कि ए वर्ड्स लीधेला है. तो एक शब्द पाचड़ी बाजुए मीन्स के जोड़नी करो एट्ले कि जो शब्द है ए उदाहरण तरीके न्यूयॉर्क में फेवरो अने तेने मीन्स के जो न्यूयॉर्क है एने ऑपोजिट वर्ड्स लो एने जोड़नी करो तो एनी आग मीन्स के तमे पाचड़ के आग मीन्स के एने कोई लगत हो क्रोइवेन एवं मीन्स के तमे एक शब्द मूकी सको. यूज 133 टी स्पीक सब्स्टिट्यूएट नंबर फॉर सर्टेन लेटर एक्जाम्पल तरीके ट्रन क्रेयन इंटू क्रेयन वच्चे मैं शूँ लीधेलू है थ्री. तो जयरे तमे मीन्स के 133 टी स्पीक उपयोग करो छो तो चौक्स अक्षरो माटे अवेजी नंबर हो तो एक क्रेयन ने मीन्स के शूँ करो कि जे के आर ओ है तो पहलो के आर ओ रहेवा के आर रहेवा दो अने ओनी जग्याए जीरो लखो अने वाय डब्ल्यू एमनू एम राखवानू अने ईनी जग्याए मीन्स के तमे थ्री लखी सको छो एटले के जे कोई स्पेशल कैरेक्टर आपेलू छे कोई नेम तमे लीधेलू छे तो एने मीन्स के शू छे के एनी अंदर तमे चेन्जिस करी सको छो के एनी अंदर तमे आल्फाबेटिकली के कोई अनदर मीन्स के वर्ड आपीने तमे एने रेन्डमली चेक करी सको मीन्स के नाखी सको छो. रेन्डमली थ्रो इन सम स्पेशल कैपिटल लेटर एट्ले कि केटलाक मीन्स के रेन्डमली जे मोटा अक्षरो होय छे तेने मीन्स के शू करे के तेने थ्रो करो. तो सौथी पहला मैं तमने अहींया कह्युं के के आर ओ जीरो वाय डब्ल्यू थ्री एन में तमे शू करो कि ए जे मीन्स के रेन्डमली छे एने शू करो कि आगळ पाछळ उलटाईने तमे राखी सको छो. डोंट फॉरगेट द स्पेशल कैरेक्टर एट्ले कि तमे स्पेशल कैरेक्टर ले मीन्स के लेवानो भूलशो नहीं एट्ले के आर ओ वाय डब्ल्यू थ्री एन में जे छे एने के आर ओ वाय डब्ल्यू थ्री पछी मैं जो कि मैं एक मीन्स के शू छे कि एनी निशानी आपेली छे कोई स्पेशल कैरेक्टर साइन आपेली छे तो एवी कंईक अनदर जे तमने जे मीन्स के शब्द आपेलो होय छे तमे जे पासवर्ड राखवा मागो छो कोई नाम छे कोई सिटीनुं नाम छे कोई मीन्स के कोईनी बर्थ डेट होय छे तो एने मीन्स के शू छे कि अंदर अनदर मीन्स के अल्फाबेटिकल्स अथवा वर्ड्स एने उमेरीने एने स्ट्रॉन्ग पासवर्ड तमे बनावी सको छो. नेक्स्ट आवे छे पासवर्ड सिलेक्शन स्ट्रेटर्जी. तो तमे पासवर्ड सिलेक्शन मार्क करवा माटे तमे कई स्ट्रेटर्जी यूज करी सको छो. तो सौथी पहला आवे छे यूजर एज्युकेशन. तो यूजर कैन बी टोल्ड द इम्पोर्टन्स ऑफ यूजिंग हार्ड टू गेसिस पासवर्ड एंड कैन बी प्रोवाइडेड विथ गाइडलाइंस फॉर सिलेक्शन स्ट्रॉन्ग पासवर्ड कॉम्प्यूटर जनरेटेड पासवर्ड. एट्ले कि तमे अहींया अनुमान करवा माटे सखत उपयोग करवानो यूज वपराशकर्ता मीन्स के यूजर ने तमे कही सको छो अने पासवर्ड माटेनी जे मीन्स के शू छे के गाइडलाइन मीन्स के आपेली होय छे के एने माटे तमे मजबूत मीन्स के शू छे के स्ट्रॉन्ग पासवर्ड मीन्स के शू करी रह्या छो चूज करी रह्या छो जे कॉम्प्यूटर मीन्स के तमे कॉम्प्यूटर थ्रू ए पासवर्ड तमे जनरेट करी सको छो. कॉम्प्यूटर जनरेटेड पासवर्ड. तो कॉम्प्यूटर जनरेटेड पासवर्ड में हवे तमे शू करशो तो ऑल्सो हेव प्रॉब्लम्स इफ द पासवर्ड आर क्विट रेन्डम इन नेचर यूजर विल नॉट बी अबल टू रिमेम्बर इट एंड राइट इट डाउन. એટલે કે જો પાસવર્ડ એકદમ રેન્ડમ હોય તો આપણને ઘણી બધી મીન્સ કે સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને જો નેચર વપરા યુઝર તેને યાદ કરી શકશે નહીં તો તમે શું કરો છો કે તમે રેન્ડમલી કોઈ પાસવર્ડ મીન્સ કે સ્ટ્રોંગ પાસવર્ડ લખો છો તો તમને બંને મિક્સ કરીને આલ્ફાબેટિકલ્સ અને વર્ડ જે છે એ મીન્સ કે એનો યુઝ કરીને જો તમે પાસવર્ડ રાખો છો તો એને શું કરશો કે તમે કોઈ યુઝર હોય છે તો એને રેન્ડમલી એટલે કે નેચરલી રીતે શું થાય છે કે ઘણી વખત ભૂલી જતું હોય છે તો તમે એને કોઈ જગ્યાએ સેફ જગ્યાએ તમે એને લખીને રાખી શકો છો. રિટ્રેક્ટિવ પાસવર્ડ ચેકિંગ. તો ધ સિસ્ટમ
The system periodically runs its own password cracker to find guessable password. એટલે કે શું ધારી શકાય તેવું શોધવા માટે સિસ્ટમ સમયાંતરે પોતાનો પાસવર્ડ ક્રેકર ચલાવે છે. The system cancel password that are guesses and notifies user consumer resource. એટલે કે પાસવર્ડ સિસ્ટમ ધારેલા પાસવર્ડોને મીન્સ કે શું કરે છે, રદ કરે છે અને વપરાશકર્તાઓને મીન્સ કે શું છે કે તેને અમુક ટાઈમે મીન્સ કે એને ચેન્જ કરવાનો મીન્સ કે શું કરે છે કે નોટિફિકેશન આપે છે. હેકર કેન યુઝ ધીસ ઓન ધેર ઓન મશીન વિથ અ કોપી ઓફ ધ પાસવર્ડ ફાઇલ. કેન દે ગેટ ધ પાસવર્ડ ફાઇલ એટલે કે સંશોધનોનો મીન્સ કે વપરાશ તમે જે કરો છો, મીન્સ કે તમે જે મશીનોનો જે મીન્સ કે યુઝ કરો છો, તો હેકર્સ તેનો ઉપયોગ પાસવર્ડની કોપીથી તેમના પોતાના મશીન પર કરી શકે છે તે ફાઇલને. તો શું તેઓ પાસવર્ડ ફાઇલ, હેકરો છે તે પાસવર્ડ ફાઇલ મેળવી શકે છે? નેક્સ્ટ આવે છે પ્રોટેક્ટિવ પાસવર્ડ ચેકિંગ. તો ધ સિસ્ટમ ચેક એટ ધ ટાઈમ ઓફ સિલેક્શન ઇફ ધ પાસવર્ડ ઇઝ અલાઉબેબલ. તો પાસવર્ડને વધુ મીન્સ કે શું છે કે ચેક કરવા અનુમાન લગાવવા અથવા મેળવવા માટેના સામાન્ય જે ગાઈડલાઇનો છે તેને મીન્સ કે શું કરે છે, અનુસરે છે. પાસવર્ડ માન્ય છે કે નહીં તે સિસ્ટમ પસંદગીના સમયે મીન્સ કે તેઓ મીન્સ કે ચેક કરે છે. વિથ ગાઈડલાઇન્સ ફ્રોમ ધ સિસ્ટમ યુઝર કેન સિલેક્ટ મેમોરેબલ પાસવર્ડ ડેટ આર ડિફિકલ્ટ ટુ ગેસીસ. એટલે કે સિસ્ટમ માર્ગદર્શન સાથે વપરાશકર્તાઓ યાદગાર પાસવર્ડ પસંદ કરી શકે છે. તે મીન્સ કે અનુમાન કરવું, ગેસીસ કરવું એ ખૂબ ડિફિકલ્ટ હોય છે. નેક્સ્ટ આવે છે કમ્પોનન્ટ્સ ઓફ હુડ પાસવર્ડ. તો કોમન ગાઈડલાઇન ટુ મેક ધ પાસવર્ડ મોર ડિફિકલ્ટ ટુ ગેસીસ ઓર ઓપ્ટેન આર એઝ ફોલો. એટલે કે પાસવર્ડને વધુ અનુમાન લગાવવા અથવા મેળવવા માટેની જે સામાન્ય ગાઈડલાઇન છે તેને મીન્સ કે ફોલો કરે છે. ઇટ શુડ બી એટલીસ્ટ 8 કેરેક્ટર લોંગ. એટલે કે તે ઓછામાં ઓછું 8 કેરેક્ટર મીન્સ કે લોંગ હોવું જોઈએ. એટલે કે જે પાસવર્ડ છે એ ઓછામાં ઓછો 8 કેરેક્ટરનો મીન્સ હોવા જોઈએ. એનાથી શોર્ટ હોય તો મીન્સ કે તમારું શું છે કે એ સામાન્ય પાસવર્ડમાં ગણાય છે અને તેને હેકર હેક કરવાનો ટ્રાય કરે છે. ઇટ શુડ ઇન્ક્લુડ અપર કેસ એન્ડ લોઅર કેસ લેટર નંબર સ્પેશિયલ કેરેક્ટર ઓર પ્યુનિકેશન માર્ક્સ. એટલે કે તેમાં તમે જે પાસવર્ડ આપો છો તેની અંદર તમે અપર કેસ, લોઅર કેસ મીન્સ કે નંબર્સ મીન્સ લેટર્સ, નંબર્સ, વિશેષ મીન્સ કે જે સ્પેશિયલ કેરેક્ટર હોય અથવા કોઈક વિરામ મીન્સ કે ડિજિટલ મીન્સ કે જે સાઇન હોય છે જે આપણે કોમ્પ્યુટરની અંદર આપેલી છે, પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, એવું બધું જ મીન્સ કે તમે એની અંદર પાસવર્ડની અંદર આપીને તમે એને સ્ટ્રોંગ બનાવી શકો છો. ઇટ શુડ નોટ કન્ટેન ડિક્શનરી વર્ડ. એટલે કે તે તમારા મીન્સ કે જે તમે વિચારો છો ડિક્શનરી, જે શબ્દકોશ મીન્સ કે વિચારો છો એનો પાસવર્ડ રાખવો નહીં. ઇટ શુડ નોટ કન્ટેન ધ યુઝર પર્સનલ ઇન્ફોર્મેશન સચ એઝ ધે નેમ, ફેમિલી નંબર, મેમ્બર્સ નેમ, બર્થ ડેટ, પેટ નેમ, ફોન નંબર ઓર એની અધર ડિટેલ ધેટ કેન ઇઝીલી બી આઇડેન્ટિફાય. એટલે કે તેમાં યુઝરની જે વ્યક્તિગત માહિતી હોય છે કે જેવી કે તેનું નામ, કોઈ ફેમિલી મેમ્બર હોવું જોઈએ નહીં, તો તેનું નામ ના હોવું જોઈએ, કોઈ ફેમિલી મેમ્બરનું નામ ના હોવું જોઈએ, કોઈ એની બર્થ ડેટ ના હોવું જોઈએ, કોઈ પેટનું નામ ના હોવું જોઈએ, ફોન નંબર અથવા આ કરી શકે તેવું અન્ય વિગતો મીન્સ કે જો તમે રાખો છો તો એ સરળતાથી મીન્સ કે તમે એને આઈડેન્ટિફાય કરી શકો છો. ઇટ શુડ નોટ બી સેમ એઝ ધ યુઝર લોગિન નેમ. એટલે કે તે યુઝર લોગિન નામ હોવું જોઈએ નહીં. એટલે કે તમે જેથી મીન્સ કે ઈમેલ આઈડી રાખેલું છે કે જેનાથી તમે લોગિન કરી શકો છો એ બી મીન્સ કે એનું એ સેમ નેમ હોવું જોઈએ નહીં. ઇટ શુડ નોટ બી ધ ડિફોલ્ટ પાસવર્ડ એઝ સપ્લાય બાય ધ સિસ્ટમ વેન્ડર સચ એઝ પાસવર્ડ, ગેસ્ટ, એડમિન એન્ડ સો ઓન. એટલે કે જો તમે સિસ્ટમ દ્વારા મીન્સ કે જે સિસ્ટમ વેન્ડર હોય છે દ્વારા તમે પૂરા પાડવામાં આવેલા જે સ્ટ્રોંગ પાસવર્ડ હોય છે, સચ પાસવર્ડ મીન્સ કે મૂળભૂત પાસવર્ડ મીન્સ કે ન હોવા જોઈએ, કારણ કે પાસવર્ડ મીન્સ ગેસ્ટ, એડમિન અને તેથી વધુ, તો એટલે કે
એનાથી વધારે મીન્સ કે કોઈ ઉપરી તમે વિચારીને મીન્સ કે પાસવર્ડ રાખી શકો છો, એટલે કે સિમ્પલ કે આમાં જો તમે આખી જે આ જે પીપીટી હતી એની અંદર તમે તમારી સિસ્ટમની અંદર પાસવર્ડ કઈ રીતે મીન્સ કે રાખવાનો છે તે છે, તો હું સિમ્પલ છેલ્લે મીન્સ કે ઓવરવ્યૂ કહી દઉં. તો જો તમે કોમન પાસવર્ડ રાખો છો, કોઈ ફેમિલી મેમ્બરનું નામ, કોઈની બર્થ ડેટ, તમારી કારની લાઇસન્સનું નામ, તમારી કારનો નંબર હોય, તમારા ઘરનો પ્લોટ નંબરનો નંબર હોય, તો એ બધું જો તમે વિચારતા હો પાસવર્ડ રાખવામાં તો એ રોંગ છે. કારણ કે સિમ્પલી એ તમારી આજુબાજુ જે મીન્સ કે રહેતા હોય છે એ એની તમારા વિશેની ઇન્ફોર્મેશન એ લોકો જોડે હોય છે, એટલે સરળતાથી મીન્સ કે તેને શું કરે છે કે હેક કરવાનો એ લોકો પ્રયત્ન કરી શકે છે. પણ જો તમે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા માગતા હો કે તો એની અંદર તમે મિનિમમ 8 વર્ડ્સનો યુઝ કરો, અને એની અંદર અપર કેસ, લોઅર કેસ, મીન્સ કે સ્પેશિયલ કેરેક્ટર્સ, સાઇન, પછી મીન્સ કે સ્પેશિયલ લેટર્સ, નંબર્સ, એ બધાનો મિક્સઅપ કરીને મીન્સ કે તમે જો પાસવર્ડ નાખો તો મીન્સ કે શું છે કે તમે જે હેક થાય છે મીન્સ કે તમારા અકાઉન્ટ્સને, તો એનાથી તમે બચી શકો છો. સિમ્પલ એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં આજે આવશે એક્સપ્લેન પાસવર્ડ પ્રોટેક્શન એન્ડ એક્સપ્લેન સ્ટ્રોંગ પાસવર્ડ. થેન્ક યુ.